नमस्कार मित्रों, गुजराती पोस्ट द्वारा तैयार करवामां आवता डेली करंट अफेयर्स तारीख 12 डिसेम्बर 2017 विषे आपणे ટૂંકમાં માહિતી મેળવીએ। તારીખ 12 ડિસેમ્બર 2017 પ્રસિદ્ધ વિજ્ઞાની ડોક્ટર લાલજી સિંહનું નિધન। તો પ્રસિદ્ધ વિજ્ઞાની ડોક્ટર લાલજી સિંહનું નિધન થયેલ છે, જેના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ। તો 10 ડિસેમ્બર 2017 ના રોજ ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની ડોક્ટર લાલજી સિંહનું હાર્ટ એટેકને કારણે વારાણસી ખાતે નિધન થયું છે। તો વિજ્ઞાની ડોક્ટર લાલજી સિંહનું હાર્ટ એટેકને કારણે વારાણસી ખાતે 10 ડિસેમ્બર 2017 ના રોજ અવસાન થયું છે। ડોક્ટર લાલજી સિંહ ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક તરીકે પ્રસિદ્ધ છે। ડોક્ટર લાલજી સિંહ ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક તરીકે પ્રસિદ્ધ છે। ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી અને ડીએનએ ડાયગ્નોસિસ ક્ષેત્રે ડોક્ટર લાલજી સિંહનું ખૂબ જ મોટું યોગદાન છે। ડોક્ટર લાલજી સિંહે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે પણ સેવા આપેલી છે। કઈ યુનિવર્સિટીમાં? બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે પણ સેવા આપેલી છે। તેમને વર્ષ 2004માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો। તો પ્રશ્ન પૂછી શકાય કે ડોક્ટર લાલજી સિંહને નીચેનામાંથી કયો પુરસ્કાર એનાયત થયો હતો? પદ્મશ્રી, પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ? તો સાચો જવાબ હોઈ શકે પદ્મશ્રી પુરસ્કાર। તો તેમને વર્ષ 2004માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો। 9 જુલાઈ 1947ના રોજ ઉત્તર પ્રદેશના કલવરી ખાતે તેમનો જન્મ થયો હતો। ડોક્ટર લાલજી સિંહનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર પ્રદેશના કલવરી ખાતે। ક્યારે? 9 જુલાઈ 1947ના રોજ ઉત્તર પ્રદેશના કલવરી ખાતે ડોક્ટર લાલજી સિંહનો જન્મ થયો હતો। હવે આપણે થોડી પ્રશ્નોત્તરી કરી લઈએ। તો પ્રશ્ન એવા પૂછી શકે છે કે ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક તરીકે પ્રસિદ્ધ કયા વૈજ્ઞાનિકનું તાજેતરમાં નિધન થયું છે? ડોક્ટર લાલજી સિંહ, ડોક્ટર રમેશચંદ્ર, ડોક્ટર નરેન્દ્રસિંહ, ડોક્ટર બાલ મુકુંદ પટેલ। તો આમાંથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક તરીકે પ્રસિદ્ધ છે જે વૈજ્ઞાનિકનું તાજેતરમાં નિધન થયું છે। તો ડોક્ટર લાલજી સિંહ, જેમનું તાજેતરમાં નિધન થયું છે અને જેઓ ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક તરીકે પ્રસિદ્ધ છે। પ્રશ્ન 2 ઉપર જોઈએ તો બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે સેવા આપનાર કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનું તાજેતરમાં નિધન થયું છે? ઉપરનો જ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે છે કે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે સેવા આપનાર કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનું તાજેતરમાં નિધન થયું છે? ડોક્ટર લાલજી સિંહ, ડોક્ટર રમેશચંદ્ર, ડોક્ટર નરેન્દ્રસિંહ, ડોક્ટર બાલ મુકુંદ પટેલ? તો સાચો જવાબ આવી શકે છે ડોક્ટર લાલજી સિંહ। પ્રશ્ન 3 ઉપર જોઈએ તો ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી અને ડીએનએ ડાયગ્નોસિસ ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપનાર પ્રસિદ્ધ વિજ્ઞાની ડોક્ટર લાલજી સિંહનું નિધન થયું છે, તેમનો જન્મ ક્યાં થયો હતો? તો એ પણ પૂછી શકે છે કે કયા રાજ્યમાં થયો હતો, અથવા તો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે કે ક્યાં થયો હતો। તો વિકલ્પ જોઈએ, વારાણસી ઉત્તર પ્રદેશ, કટક પશ્ચિમ બંગાળા, કલવરી ઉત્તર પ્રદેશ કે કામારપુકુર પશ્ચિમ બંગાળા। તો નીચેનામાંથી ક્યાં ડોક્ટર લાલજી સિંહનો જન્મ થયો હતો? તો કલવરી ઉત્તર પ્રદેશમાં। તો રાજ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે, કલવરીમાં તેમનો જન્મ થયો હતો।